નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મહત્વની કૃતિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આજના એપિસોડમાં હું આપ સમક્ષ કવિ અખા ભગત કૃત અખે ગીતા વિશે થોડીક વાત કરીશ. આ કૃતિની રચ્યા સાલ છે આશરે ઈસવીસન 1649. જોઈએ આપણે અખા કૃત અખે ગીતા. ગુજરાતે જે થોડા વેદાંતી કવિઓ આપ્યા છે એમાં અખો મૂર્ધન્ય સ્થાને બિરાજે છે. મધ્યકાળમાં જ્ઞાનાશ્રય કવિતામાં અખાનું પ્રદાન એવું વિશિષ્ટ છે અને અખાની પહેલા કે અખાના પછી વેદાંતી કવિઓ બહુ થયા નથી, એટલે અખો એક અને અદ્વિતીય આપણને જણાય છે. અખાના સર્જનમાં જ્ઞાનાશ્રય કવિતા એના તાત્વિક સ્વરૂપમાં આપણને જોવા મળે છે. વેદાંતી તત્વજ્ઞાનની સર્વગ્રાહી સમીક્ષા કરી અને એનું સાર તત્વ ગુજરાતી ભાષામાં કવિએ ખૂબ સરળતાથી ઉતાર્યું છે. આ જ્ઞાની કવિનું અનુભવ સિદ્ધ વેદાંત જ્ઞાન અખે ગીતામાં સૌથી ઉત્તમ રીતે નિરૂપાયેલું આપણે જોઈ શકીએ છીએ. અખાની ઉત્તર વયે અને બહુધા સૌથી છેલ્લી લખાયેલી મનાતી આ કૃતિમાં તેની પરિણત પ્રજ્ઞાનો પરિપાક આપણને જોવા મળે છે. અખે ગીતા કુલ 40 કડવા અને 10 પદોમાં લખાયેલો અખાનો ગ્રંથમણી છે. જીવનની ઉત્તરાવસ્થામાં આપણે જોયું કે એ કૃતિ રચાયેલી છે, એથી અખાની પરિપક્વ કૃતિ છે. આ પરિપક્વ કૃતિમાં અખાએ પોતાને જીવનમાં જે કંઈ પણ કહેવાનું છે બધું જ જાણે કહી નાખ્યું છે. અખે ગીતા એ તો અખાની જીવનભરની વિચારણાનું દોહન છે. તેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું મહાત્મ્ય, માયાનું સ્વરૂપ, નિર્ગુણ ઉપાસના, જીવનમુક્ત દશા, હરિગુરુ સંતનું જીવનમાં મહાત્મ્ય, બ્રહ્મ ઈશ્વર જીવની એકતા, બ્રહ્મ વસ્તુ નિરૂપણ, વિતંડાવાદોનું વર્ણન, ષડ દર્શનની ચિકિત્સા વગેરેનું નિરૂપણ અખાએ ખૂબ સુંદર રીતે લાઘવયુક્ત શૈલીમાં કર્યું છે. અખો જ્ઞાનને જ સર્વોત્તમ ગણે છે. તે માને છે કે જીવને આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતાં બ્રહ્મની અનન્યતા તરફ તેની ગતિ થાય છે. અખો માને છે કે ચિત્તની સ્થિરતા માટે નિર્ગુણ ઉપાસના અનિવાર્ય છે. સાથોસાથ ભક્તિનું મહાત્મ્ય પણ તે ગાય છે. પ્રેમ લક્ષણાયુક્ત સગુણ ઉપાસના કરવી જોઈએ એવું પણ તે અહીંયા માને છે. પ્રારંભના 3 કડવામાં કવિ આ કૃતિનો આરંભ કરતા હરિગુરુ સંતની સ્તુતિ કરી પરબ્રહ્મ જ્ઞાનની અનિવાર્યતા ચર્ચી અદ્વૈત ભાવની ઇષ્ટતા આખો આપણને સમજાવે છે. ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ એમ ગુરુ મહિમા વર્ણવી દરેક કડવાને અંતે તો સેવો હરિગુરુ સંતને એમ આ ત્રણેની એકતાનું અનેક વખત એ પુનરુચ્ચારણ કરે છે. પોતે મગણ જગણ કશું જાણતો નથી એમ વિનમ્ર ભાવે કહીને સૂર્ય આગળ ખદ્યો તો કશો, જાનવી આગળ જેમ મોકળો, આવા અનેક દ્રષ્ટાંતો ટાંકી અને પોતાની વિનમ્રતા કવિ જાણે રજૂ કરે છે. માયાના સ્વરૂપને અખાએ કડવા 4-8માં વિશદતાથી રજૂ કર્યું છે. માયાની પ્રબળતાથી, માયાનું આપણા જીવનમાં પ્રાબલ્ય હોય એનાથી જીવાત્મા પોતાનું ખરું સ્વરૂપ ભૂલી જઈ અને ભ્રામક સુખ પાછળ આંધળી દોટ મૂકે છે. પરમાત્મા પ્રત્યે પૂંઠ ફેરવી અને તે ઇન્દ્રિય વિષય પ્રત્યે ખેંચાઈને પોતાના મૂળ સ્વરૂપને, પોતાના આત્મ સ્વરૂપને
પોતાના બ્રહ્મ સ્વરૂપને એ વિસારે પાડે છે। આપોપો ખોનાર જીવાત્મા આમ માયાના મોહપાશમાં બંધાય છે। ઘેટા અને ખાટકીનું દ્રષ્ટાંત અહીંયા કવિ આપે છે। કોઈ ખાટકી છે એ ઘેટાને પાળી પોષીને એને સુંદર મજાનું ખાવાનું આપીને એને રૃષ્ટપુષ્ટ કરે છે, પણ એનો હેતુ તો એ રૃષ્ટપુષ્ટ ઘેટાનું હલાલ કરવાનું હોય છે। એટલે માયા પણ આપણને એ રીતે પુષ્ટ કરે છે, પણ પછી માયા થકી જ આપણે પહેલાં ઘેટાની જેમ હલાલ થઈએ છીએ। એ ઘેટાને કોઈ કે જ્યારે હલાલ થવા જતું હોય ત્યારે કે તું આ ખાટકીની પાછળ નહીં જા, એ તને હલાલ કરશે, પણ એને જે રીતે એણે ખવડાવી પીવડાવી અને એનો વિશ્વાસ જીત્યો છે અને એને ખબર નથી કે ખાટકી એને હલાલ કરવા માટે જ આ કરી રહ્યો છે, એટલે એ રીતે જીવ પણ માયાને અવગણના કરીને માયાથી પ્રભાવિત થયેલો એ માયાએ જ એને પુષ્ટ કર્યો છે, અને એ જ માયા જ્યારે એનો વિનાશ કરવા તરફ એને લઈ જાય છે ત્યારે એ માયાને ત્યાગી શકતો નથી। એનો દોરવાયો દોરાઈને ઘેટાની જેમ જ એ પોતાનું સર્વનાશ નોતરે છે। ઘેટો એ રીતે ખાટકી પર વિશ્વાસ રાખી અને જેમ અંતે પોતાના મરણને નોતરે છે, તેમ જીવ માયા પર વિશ્વાસ રાખી સંસારમાં આજીવને આથડ્યા કરે છે। આ રીતે અખાએ જીવ અને માયાને ઘેટા અને ખાટકીનું રૂપક આપ્યું છે, અને માયા જે છે એ બહુ મોટી નટી છે, એ બહુ જ સામર્થ્યવાળી છે, એ કેવી રીતે જીવને નચાવ્યા કરે છે। કવિ કહે છે, માયા મોટી જગમાં હે નટી, તે આગળ કો જઈ ન શકે ખટી, હરી હર અજથી જે આઘી વટી, સમજી ન જાય એવી માયા નટી। પરમાત્મા તરફ સર્વ ભાવે જવું, તન મન અને બુદ્ધિના સર્વ વ્યાપારો એના તરફ વાળવા અને સાચી વસ્તુ પ્રાપ્ત કરવાનો સર્વથા યથાર્થ એવો પ્રયત્ન કરવો, એનું નામ ભક્તિ। આવી સાચી ભક્તિથી સર્વવ્યાપી પરબ્રહ્મનો અનુભવ થઈ શકે એવું અખો માને છે। ભક્તિનું સ્વરૂપ સમજાવ્યા પછી ભક્તજનનું હૃદય સ્પર્શી સુરેખ ચિત્ર અખો દોરે છે। ભક્તજન હોય તો કેવો હોય? નિત્ય રાસ નારાયણ કેરો જોતો હરિભક્ત સઘળે સ્થળે પરમાત્માને જ વિલસી રહેલો જુએ છે। ભક્તના હૃદયમાં જ્ઞાન પ્રકાશનો ઉદય થાય છે અને ભેદ દ્રષ્ટિનો લોપ થાય છે। કાષ્ઠમાં જેમ અગ્નિ રહેલો છે તેમ પરબ્રહ્મરૂપી અગ્નિ એ તો પ્રત્યેક ઘટમાં રહેલો છે। સૃષ્ટિ ચૈતન્ય જ્વાલા નથી પણ ધુમાડાના ગોટારૂપ છે એમ માનતા શૂન્યવાદીઓની અખો અહીં ભયંકર ઠેકડી ઉડાડે છે। પરબ્રહ્મ પ્રાપ્તિના માર્ગમાં શાસ્ત્રો જાણે નડતર રૂપ છે। વિતંડાવાદથી મૂળ વિચાર તરફ જવામાં વિક્ષેપ થાય છે અને તેથી આત્મતત્વનો વિચાર થતો નથી। આત્મજ્ઞાન સિવાયનું બધું જ વાક પ્રપંચ છે, અખો બ્રહ્મ જીવ અને જગતનું સ્વરૂપ પણ વર્ણવે છે। માનવ વાણીથી પર અને અગોચર બ્રહ્મ અવાચ્ય વસ્તુ છે, અનુભવ બિંદુમાં પણ એમણે આ કહ્યું છે। એ અનુભવથી જ ગમ્ય બને છે, અખો પચરંગી કાચના મંદિરની ઉપમા અહીંયા પણ આપે છે, અને એના દ્વારા જીવ બ્રહ્મ અને માયાનો સંબંધ સમજાવે છે। સૂર્ય તે નિર્ગુણ બ્રહ્મ, પચરંગી કાચ પર સૂર્યના અનેક બિંબ દેખાય તે સગુણ ઈશ્વર, અને તે ઈશ્વરના અનેક રંગોમાં સાચાપણું માન્યા કરે એ જીવ। અવર્ણનીય બ્રહ્મ દર્પણ સમાન છે, સાયન્સ સિટીમાં આપણે ઘણીવાર આ અનુભવ કર્યો છે કે એકી હારમાં કેટલાય દર્પણ કાચ મૂક્યા હોય અને આપણે એક હોઈએ પણ જેટલા કાચ હોય આડા ઊભા એ બધામાં ઉપર હોય નીચે હોય ડાબી બાજુ હોય જમણી બાજુ હોય ચારે તરફ રખેલા દર્પણમાં આપણે એક છીએ, પણ એ દર્પણ જેટલા છે એટલા પ્રતિબિંબો આપણા દેખાય છે। આપણે બધાએ ક્યાંક ને ક્યાંક કોઈક સાયન્સ સિટીમાં આ પ્રકારનો અનુભવ કર્યો હશે। આ અનુભવને કવિ અહીંયા દ્રષ્ટાંત રૂપે લાવીને કહે છે કે અવર્ણનીય જે બ્રહ્મ છે એ આવા દર્પણ સમાન છે।
માયા વડે તેમાં પ્રતિબિંબો પડે છે અને એકમેકની મદદથી અનંત થાય છે। આ રીતે સંસાર અસ્તિત્વમાં આવે છે। આ બધા પાછળ અરૂપ બ્રહ્મ વિલસી રહેલું છે। આ બ્રહ્મને ઓળખવામાં શું કરે બુદ્ધિ બાપડી, એમ અખો કહે છે। અનંત પરમાત્મા સૃષ્ટિના ચાલક છે અને છતાં એ બધાથી પર છે। આવા પરબ્રહ્મને પામેલી વ્યક્તિને અખો જીવનમુક્ત કહે છે। આવી જીવનમુક્ત વ્યક્તિ સંસારમાં રહેવા છતાં જલ કમલવત રહેતી હોય છે। પાણી માના કમળની જેમ આ જીવનમુક્ત વ્યક્તિ એ નિર્લેપ રહી શકે છે। મર્યા પછી મોક્ષ મળે છે એ જ નો અનુભવ આપણને નથી, પણ જીવતા મોક્ષ પામી શકાય, જીવનમુક્ત દશાને પામી શકાય એની વાત અહીંયા અખો આ રીતે આપણી સામે કરે છે। આવા જીવનમુક્તને સંસારમાં કશો અવરોધ રહેતો નથી એ દર્શાવવા અખો મીન અને નીરનું પ્રતિરૂપ રજૂ કરે છે। ભૌતિક ભાવના ટળી તેહને ભાસ્યું ચિત આકાશ, રોધ ન પામે મીન જ્યમ તેને નીર મધ્યે અવકાશ। અખો વિવિધ પ્રતિરૂપો અને દ્રષ્ટાંતો આપીને પોતાનું જે કથન વિષય છે એને ખૂબ જ અણિયાળું અને મૂર્ત બનાવે છે। માયાથી પર થયેલા જે વિદેહીના જીવનમુક્તના લક્ષણો આપ્યા પછી કવિ વિદેહીના લક્ષણો આપે છે। કવિ કહે છે કે ગમે તેવા અશુદ્ધ જળમાં પ્રતિબિંબ પડવા છતાં સૂર્ય પોતે અશુદ્ધ થતો નથી, તેમ સૂર્ય સમાન વિદેહીને સંસારની માયા અને અશુદ્ધિ સ્પર્શતી નથી। સંત સમાગમની મહત્તા દર્શાવી અખો હરિને પામવા માટે છીપ જેવી નિર્મળતા અને સાચી આરતની જરૂર પર ભાર મૂકે છે। નિષ્કામ ભક્તિને પણ કવિ અહીં જ વર્ણવે છે। કવિ ભક્તિની મહત્તા વર્ણવતા અહીંયા કહે છે, ભક્તિ એને જ્ઞાન અને વૈરાગ્ય સાથે જોડીને કવિ કહે છે કે જ્ઞાન વગર અદ્વૈત અનુભવ શક્ય નથી। પોતે એવું માને છે, છતાં જ્ઞાન એ શાસ્ત્રનું શુષ્ક જ્ઞાન નહીં પણ સાચા વૈરાગ્યથી પ્રેરિત એ જ્ઞાન હોવું જોઈએ। એટલું જ નહીં પણ આ જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના અંગરૂપ બની જવું જોઈએ। તે એક સુંદર રૂપક દ્વારા ભક્તિને પંખીણી કહીને જ્ઞાન અને વૈરાગ્યની બે પાંખો તરીકે એને ઓળખાવે છે। ભાઈ, ભક્તિ જેવી પંખીણી જેને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ છે, ચિદાકાશ માહે તેજ ઉડે જેને સદગુરુ રૂપી આંખ છે। આ મખાએ બ્રહ્મ પ્રાપ્તિના સાધન તરીકે ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યની એકતા દર્શાવી છે અને એની સાથે સાથે એણે સદગુરુ રૂપી આંખ હોય તો જ આ જ્ઞાન અને વૈરાગ્યની પાંખોવાળી ભક્તિરૂપી પંખીણીને સાચી દિશા લાદે એમ કહી સદગુરુનો મહિમા પણ અહીંયા કવિએ કર્યો છે। અખે ગીતાના અંતિમ પદમાં પરમાત્મા સાક્ષાત્કારના અભિનવ આનંદનું ઉલ્લાસગાન છે। આ પદમાં અખો ઉર્મિનો ઉછાળ અને બ્રહ્માનંદની મસ્તી સાહજિકતાથી અને આકર્ષક રીતે રજૂ કરે છે, એટલે જ આ પદને જગતભરના ભજન સાહિત્યમાં પણ દીપી ઉઠે તેવું અદ્ભુત રમ્ય અને અપૂર્વ પ્રતિભાવંત કાવ્ય કહેવામાં આવ્યું છે। એ પદ અભિનવો આનંદ આજ અગોચર ગોચર હવું એ અખે ગીતાની એક બે લાક્ષણિકતાઓ જો આપણે અહીંયા નોંધીએ તો એ અલંકાર પ્રચુર અખાની આકૃતિ છે, એની લાક્ષણિકતા બની રહે એ હદે અલંકારની પ્રચુરતા અહીંયા કવિએ નિરૂપી છે। કડવાબદ્ધ અખે ગીતાના લગભગ દરેકે દરેક કડવામાં ઉપમા અલંકારનો સચોટ અને
उचित प्रयोग ध्यानाकर्षक बनवा पाम्यो छे। अखानी कांचना मंदिरनी उपमा केवी सचोट अने अर्थसभर छे। अखो शुष्क ज्ञानी ज नथी, सुकवि पण छे ते आवा अलंकारो वडे सिद्ध थाय छे। गहन अने सूक्ष्म विचार ने सरळताथी अने असरकारकताथी रजू करवा माटे उपमा पासेथी लई शकाय एटलू काम कविए लीधुं छे। उपमा अलंकार उपरांत दृष्टांत रूपक इत्यादि अलंकारोना औचित्यने कारणे अने कविना भाषा प्रभुत्वने कारणे कविनुं कथितव्य ए सचोट रीते कवि रजू करी शक्या छे। अमूर्त अने सूक्ष्म विचारोने कवि अहींया मूर्त करी शक्या छे। अखे गीतामां कुल 10 पदोमांथी 4 पदों तो व्रज भाषामां लखायेला छे। काव्यत्व पण कविनुं अनेरुं आकर्षण जमावे तेवुं सत्वशील छे। अखे गीताना प्रवेशकमां श्री उमाशंकर जोशी अने डॉक्टर रमणलाल जोशी कहे छे, એ અવતરણ સાથે હું મારી વાતને વિરામ આપીશ। એમણે લખ્યું છે, કોઈ ગુજરાતી કવિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા વડે મંડિત હોય, ભગવદ્ ગીતાના કુળની એક સ્વતંત્ર ગીત રચના તરીકે સ્વીકારવાને પાત્ર હોય તો તે નિઃસંશય અખે ગીતા છે। ભગવદ્ ગીતાની પેઠે અખે ગીતામાં કાવ્ય અને તત્વજ્ઞાનનું આસ્વાદ્ય સંમિશ્રણ થયેલું છે। અખે ગીતા એ ગુજરાતી તત્વજ્ઞાન કવિતાનું એક ઉચ્ચ શિખર છે। શ્રી ઉમાશંકર અને રમણલાલ જોશીની આ વાત સાથે હું મારી વાત અહીંયા પૂર્ણ કરું છું। આપણે અહીંયા વેદાંતિ કવિ અખાની અખે ગીતા વિશે થોડી વાત કરી, જેની રચ્યા સાલ છે આશરે 1649। આ સાથે મારી વાત પૂરી કરું, ફરી મળીશું, આવજો।